નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ અઢાર હવે અમે ક્યાં જઈએ આ પાઠમાં આપણે સ્થળાંતર આ પાઠમાં આપણને સ્થળાંતર વિશે કીધું છે કે સ્થળાંતર કરવાથી લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય વર્ષોથી આપણે એક જ જગ્યાએ રહેતા હોય અને એને છોડીને જવું હોય જવું પડે તો એ કેવું દુઃખદાયક કહેવાય જવાની ઈચ્છા ન હોય છતાંય ઘણીવાર સરકારનો હુકમ ક્યાં હોય તો એના લીધે જવું પડે સ્થળાંતર કરવું કેવા કારણોને લીધે પડતું હોય કેવા કારણથી સ્થળાંતર કરવું પડે કે જેમ કે બંધ બાંધવાનું હોય નેશનલ હાઈવે બનાવવાનું હોય કે આપત્તિ આવે અથવા પૂર જેવી સ્થિતિ હોય અથવા તો બાળકોના શિક્ષણ માટે કે આજી આજીવિકા માટે સ્થળાંતર કરવું પડતું હોય છે તો આપણે આ પાઠની શરૂઆત કરીએ એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે સ્થળાંતર કોને કહેવાય સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ જવું પડે એને શું કહેવાય સ્થળાંતર કર્યું કહેવાય ચાલો આપણે જોઈએ આમાં અનુજભાઈ અનુજભાઈ દરવાજા પાસે તેમની દીકરી જીયા સાથે બેઠા હતા તેઓ કૌશલની રાહ જોતા હતા રાત થવા આવી પરંતુ કૌશલ ઘરે આવ્યો ન હતો એટલે અનુજભાઈ છે છે ને ને એના ઘરનો ચિત્ર નીચે દેખાય તમે જોવો છો ને અનુજભાઈ બેઠા એની દીકરી અહીંયા છે એ બારીમાંથી જોવે છે એટલે અનુજભાઈ અહીંયા હતા એ શું કદાચ હતા કૌશલની રાહ જોતા હતા કેમ કે રાત થવા આવી હતી પણ છતાંય કૌશલ હજી ઘરે આવ્યો નહોતો બે વર્ષ પહેલા અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા એટલે બે વર્ષ પહેલા અનુજભાઈનું કુટુંબ હતું ને એ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું ને અહીંયા એ બીજા કોઈને ઓળખતા નહોતા કોને ઓળખતા હતા એક દૂરના સંબંધીના કુટુંબને ઓળખતા હતા તેમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી ચાડી સરખી કરવાનું કામ શરૂ કર્યું એટલે જે દૂરના સંબંધીને ઓળખતા હતા ને એની મદદથી અનુજભાઈ અહીંયા આવ્યા હતા ને તો અહીંયા આવ્યા પછી એ આ કુટુંબના મદદથી એ સંબંધીના મદદથી અને માછલી પકડવાની જે જારી હોય ને એ ફાટેલી હોય ને એને સરખી કરવાની કામ ચાલુ કર્યું પરંતુ તેમને જે પૈસા મળતા તે પૂરતા ન હતા તેઓને દવાના ખાવાના શાળાની ફીના પૈસા અને ઘરનું ભાડું ચૂકવવાના હતા અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું એટલે એને જે પૈસા એમાંથી મળતા કામમાંથી એના માટે પૂરતા નહોતા કારણ કે એને ઘણી બધી જગ્યાએ પૈસા ચૂકવવાના હતા જેમ કે દવાખાનામાં દેવાના હોય ખાવાના શાળાની ફીના ઘરનું ભાડું દેવું પડે અહીંયા તો એનું ઘર હતું નહીં અને અહીંયા તો મુંબઈમાં તો પાણી એને ખરીદીને લેવું પડતું હતું રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ્ય ઘરે આવ્યો ન હતો બારીમાંથી બારીમાં જોવી બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જોતી હતી પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું તે વિચારોમાં ખોવાયેલો હતો અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે પણ જીયા રહી બારીમાંથી ટીવી જોતી હતી પણ અનુજને ટીવી જોવાનું જરાય મન તો એ વિચારમાં પડ્યો તો શું વિચારતો હતો કે અહીંયા તો બધી વસ્તુ કેટલી અલગ છે દિવસ તો કામ કરવામાં જતો રહે પરંતુ સાંજે જૂની યાદો તાજી થતી હતી એટલે આખો દિવસ તો કામમાં વહી જાય પણ જ્યારે રાતે ફ્રી બેઠા હોય ત્યારે એને જૂની બધી યાદો આવતી હતી જૂની યાદ આવતી હતી કારણ કે દિવસમાં તો શું કામ કરતા હોય એટલે એમાં ધ્યાન વહી જાય પણ રાતે નવરા બેઠા હોય એટલે બધું યાદ આવે જૂનું હવે કહે છે કે વિચારો અને કહો લોકોની ભીડમાં પણ અનુજે એકલું લાગતું હતું તમને ક્યારે આવું લાગ્યું છે અને અહીંયા તો એટલી બધી ભીડ હતી છતાંય અનુજને એકલું લાગતું હતું આપણને ક્યારે એવું લાગ્યું છે આપણા પપ્પાના કોઈ મિત્ર હોય કે દાદાના કોઈ મિત્ર હોય એની ઘરે ગયા હોય આપણે પ્રસંગમાં તો અહીંયા આપણે કોઈને ઓળખતા ન હોય પ્રસંગે એટલે ભીડ તો હોય માણસો તો હોય ઘણા બધા છતાંય આપણે કોઈને ઓળખતા ન હોય એટલે અહીંયા એટલા માણસો હોય છે એ આપણને એકલું લાગે કલ્પના કરો પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે આપણે આપણી જગ્યા મૂકીને બીજી નવી જગ્યાએ જાય તો એમાં આપણને ઘણી બધી મુશ્કેલી પડતી હોય પહેલી મુશ્કેલી તો શું પડે કે આપણે જ્યાં જાય ત્યાં આપણે રહેવા માટેની પહેલાં તો જગ્યા ગોતવી પડે પછી નવી જગ્યા હોય આપણે ગામડામાં રહેતા હોય તો આપણે કેવા મોટા મોટા ફરિયા હોય અને આપણે જ્યાં બહાર જાય એવા શહેરમાં કેમ જાય તો અહીંયા બધી એકદમ સાગળ સાંકળ અગવડવાળું હોય આપણને એ ફિટ આવે નહીં એના પછી આપણે અહીંયા જો કામ ધંધો કરતા હોય બીજી જગ્યાએ જાય તો આપણે અહીંયા બીજો કામ ધંધો ગોતવો પડે નોકરી કે ધંધો ગોતવી પડે પછી બાળકોનું શિક્ષણ જેવું હોય એની વ્યવસ્થા કરવી પડે અને અહીંયા આપણે પાડોશી રહ્યા અહીંયા તો આપણે પહેલેથી બધા પાડોશીને ઓળખતા હોય એની યાર સંબંધ હોય નવી જગ્યાએ જાય અહીંયા નવા સંબંધી બનાવવા પડે અને ખાસ આપણું નજીકનું કહેવાય એવું કોઈ સંબંધ અહીંયા હોય નહીં અનુજના કુટુંબ જેવા લોકોએ શા માટે મોટા શહેરોમાં આવવું પડતું હોય છે માણસો કેમ મોટા શહેરમાં જાય ગામડામાંથી તો રોજગાર હાટું જાતા હોય ને એના કુટુંબના ભવિષ્ય માટે જતા હોય બાળકોને ઘણા સારા બાળકોના શિક્ષણ માટે જતા હોય અને એનું કુટુંબ છે સુખ સગળવાળું જીવન જીવે એના માટે જતા હોય અને એના સિવાય આપણે આગળ વાત કરીએ એમ કે ક્યાંય બંધ બાંધવાનો હોય નેશનલ હાઈવે બનાવવાનો હોય કે પછી પૂર જેવી સ્થિતિ હોય એવી બધી પરિસ્થિતિના લીધે ઘણી વાર બાળકો માણસોને મોટા શહેરોમાં ચાવું પડતું હોય જૂના દિવસો યાદ આવે છે જોઈએ શું કે છે અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો તેમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા એટલે આ અનુજ આગળ જે બેઠો છે ને એનો જન્મ ક્યાં થયો તો કે લીલા જંગલો અને પર્વતોની વચ્ચે ખેડી ગામમાં થયો તો ત્યાં ત્યાં લોકો ઘણા વર્ષોથી રહેતા હતા અનુના ગામમાં શાંતિ હતી પણ મોન ન હતું જો આનો શું મતલબ થાય કે શાંતિ હતી પણ મોન ન હતું માની લો કે આપણે ક્લાસમાં બેઠા છીએ બરાબર છે બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા છે હવે હું તમને બધાને એમ કહું કે ચાલો કોઈ પણ અવાજ કરશે નહીં બિલકુલ એટલે તમે બધા એકદમ મોઢું બંધ કરીને બેસી જાઓ જરાય અવાજ કરો નહીં એટલે એ વસ્તુને શું કહેવાય કે અહીંયા શાંતિ તો છે પણ તમે મોઢું બંધ કરીને બેસી ગયા એટલે એવું થોડું કે તમને આજુબાજુનો કાંઈ અવાજ નહીં અંબળાય આજુબાજુ જે કાંઈ થતું હોય એનો તો અવાજ તમે સાંભળી શકો એટલે શું કહેવાય એ વસ્તુને કે શાંતિ છે અહીંયા પણ મૌન નથી એમ એને કહેવાય કે શાંતિ હતી પણ મૌન નહોતું ત્યાં કેટલાક આનંદદાયક અવાજો આવતા હતા જેમ કે વહેતી નદીનો ખડખડ અવાજ વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓનો કલરો વાવા અહીંયા અવાજો આવતા હતા અહીંયાના લોકો ખેતી કરતા હતા અને તેઓ નજીકના જંગલમાં જતા સાથે વાતો કરતા અને ગીતો ગાતા તેમજ જંગલી ફળો મૂળ અને સુકાળ લાકડા એકઠા કરતા એ બધા નજીક જે જંગલ હતું ને અહીંયા જાતા નહી વાતું કરતા ગાપા મારતા અને ગીતો ગાતા ને અહીંયા

પણ અહીંયા એવું નહોતું ત્યાં શું કરતા બાળકો મોટામાંથી ને શું શીખતા આમાં લખ્યું કે નૃત્ય કરતા શીખતા વાસળીને ઢોલ વગાડતા શીખતા આવી બધી વસ્તુઓ શીખતા લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુઓ એકઠી કરતા એટલે માણસો છે ને એના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુ એકઠી કરતા ને કેટલીક વસ્તુઓ તે નદીની પેલે પણ મોટા નગરમાં વેચી આવતા એટલે નદીની ઓલી બાજુ મોટા નગર હોય ને અહીંયા વેચી આવતા ને એમાંથી જેને પૈસા મળતા ને એમાંથી મીઠું તેલ ને ચોખા ને કપડાં ખરીદતા ને એને જે જરૂરિયાતની વસ્તુઓ એવી વસ્તુ ખરીદતા આમ તો એક ગામ હતું પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા એટલે કે આ એક ગામ જ એક ગામ હતું પણ અહીંયા શું લાગે કે આ એક મોટો પરિવાર હોય ને અનુજની બહેનના લગ્ન હતા ને ગામમાં ત્યારે અને માણસો અહીંયા સારા સમયમાં ને ખરાબ સમયમાં એકાબીજાનો સાથ દેતા અને લગ્ન ની હોય બધા મોટા વડીલો ગોઠવતા અને ગામમાં કઈ ઝઘડા થયા હોય તો એ પણ વડીલો ઉકેલતા અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો તેના તેના મિત્રો જંગલમાંથી ફળ મૂળ અને ઔષધીય વનસ્પતિઓ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે જઈને નગરમાં વેચવા જતા હતા એટલે શું કે હવે મોટો થઈ ગયો યુવાન થઈ ગયો તો એ ખેતરમાં ખૂબ જ મહેનત કરતો ને નદીમાં જે મોટી નદી હોય એમાંથી માછલી પકડતો અને એના મિત્રોની જે છે એ જંગલમાંથી ફળ ને મૂળ ને ઔષધિ બધું ભેગું કર્યું હોય ને એ નગરમાં જઈને વેચી આવતા તેવાના સમયે અનુ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો જો આ ચિત્રમાં દેખાય છે આમાં નૃત્ય કરે છે અને ઢોલ વગાડે છે અને એવું બધું આપણે એમાં દેખાય છે આ ચિત્રમાં કે છે કહો ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા આપણે જોયું ને અહીંયા પાને કે વસ્તુ શીખતા શું શીખતા તો કે નૃત્ય કરવું વાસળી અને ઢોલ વગાડવા માટીના અને વાંસના ગળા બનાવવા પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરી ખેટી ગામના બાળકો છે એના વડીલો પાસેથી આવું બધું શીખતા તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો આપણે આપણા ઘરના વડીલો પાસેથી શું શીખતા હોય માન સન્માન મેળવવું મોટાને માન મોટાને માન આપવું એમની સેવા કરવી એ કોઈ કામ ચિંજે તો કામ કરવું બધા સાથે વ્યવસ્થિત રીતે વાત કરવી એવું બધું આપણે ઘરમાં પાસેથી શીખતા હોય ખેડીમાં ઘણી બધી વસ્તુઓ શીખી તેમાંથી કંઈ તેને મુંબઈમાં ઉપયોગી શું શું શીખવું ખેડીમાં માછલીની રિપેર કરવી ને માછલી પકડવીને ઢોલ વગાડવો એ એ બધી વસ્તુ એને મુંબઈમાં ઉપયોગમાં આવી હશે તમે પક્ષીઓનો અવાજ રોજ સાંભળો છો ક્યાં ક્યાં હા તો આપણે સવારના પૂરમાં પક્ષીઓનો અવાજ સાંભળતા હોય અથવા સાંજે પણ સાંભળતા હોય ક્યાં ક્યાં હોય તો આપણે કાગડો હોય ચકલી હોય કબૂતર વગેરે પક્ષીઓનો અવાજ આપણે સાંભળતા હોય તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો છો નકલ કરીને બતાવો ક્યાંક તમને કોઈ પક્ષીના અવાજની નકલ કરતા આવડે હવે બાળકોમાં ઘણું બધું ટેલેન્ટ છુપાય તમારામાં કંઈક ટેલેન્ટ હશે કે તમને કોઈકના અવાજની નકલ કરતા આવડતી હોય અલગ અલગ પક્ષીના નકલ અવાજની નકલ કરતા આવડતી હશે તમે દરરોજ સાંભળતા હોય એવા અનાજ એવા અવાજ ક્યાં છે જે ખેડીના લોકો સાંભળતા નથી એટલે એમ કે છે કે આપણે સાંભળતા હોય એવા કયા અવાજ છે કે જે આપણે સાંભળીએ પણ ખેડીના લોકો નથી સાંભળતા તો ટ્રેનનો અવાજ હશે વિમાનનો અવાજ હશે પછી એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ હશે કે જે આપણે સાંભળીએ પરંતુ ખેડીના લોકો સાંભળતા નહોતા તમે મૌન અનુભવ્યું છે ક્યાં અને ક્યારે તમને ક્યાંક તમે મન અનુભવ્યું કે તમને કીધું મેં હમણાં કે શાંતિ અને મનમાં શું ફરક છે તો તમે ક્યારે મન અનુભવ્યું છે કે નહીં તમને ખબર હશે કદાચ ક્લાસમાં પણ તમારે એવું બન્યું હોય કે તમને વર્ક શિક્ષકે કીધું હોય ક્યારેક ચાલો બધા શાંતિથી મોઢું બંધ રાખીને બેસો તો ત્યારે તમે મન અનુભવ્યું હોય બરાબર છે